જય શ્રી કૃષ્ણ બાલ મિત્રો, નિર્માધવ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે ધોરણ 4 વિષય હિન્દી, એમાં પાઠ 7 ગૃહ ઉપયોગી ચીજે, તેનું આપણે આજે રિવિઝન કરવાનું છે. તો બાલ મિત્રો, ખોલો જુઓ બુક, એમાં પાઠ 7. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે, ચિત્ર કો દેખીએ ઓર નામ પઢીએ ઓર હિન્દી મેં લિખીએ. તો સૌ પ્રથમ આપણને કયું ચિત્ર દેખાય છે? ટેલિવિઝનનું. તો આપણે ટેલિવિઝન લખીશું અને એની સાથે નીચે ગુજરાતી ટેલિવિઝન એવી રીતના લખીશું. ત્યાર પછી અહીંયા આપણને ઘણી દવાઓ આપેલી છે, તો હિન્દીમાં શું કહેવાય? ઔષધ. તો આપણે ગુજરાતીમાં શું લખીશું? દવાઓ. ત્યાર પછી પ્રશ્ન નીચે બીજો નંબર, અહીંયા આપણને કંધા એટલે કે કાસકો આપેલો છે, તો આપણે હિન્દીમાં કંધા લખીશું. પછી આપણને મીણબત્તી આપેલી છે, તો આપણે શું લખશું? મોમબત્તી. બરાબર. તો આ રીતના આપણે પાઠ 7નું રિવિઝન કરવાનું છે. પછી નીચે પ્રશ્ન 2, ચિત્ર દેખ કર ખાલી જગ્યા ભરો. દાદાજી ખાલી જગ્યા પર સોતે હે, ચાર પાઈ પર સોતે હે, મુખડા દેખ દર્પણ મેં. જવાબ શું આવશે? દર્પણ મેં. એક ખાલી જગ્યા આચાર દેના, એક ચમ્મચ આચાર દેના. તો બાળમિત્રો, આ રીતના પાઠ 7 તમારે રિવિઝન કરવાનું છે, કેમકે આપણને કયું ચિત્ર આપે એના આધારે આપણે રિવિઝન કરતું રહેવાનું છે. ત્યાર પછી છે પાઠ 8, એક અને અનેક. તો બાળમિત્રો, આ પાઠ મેં ચલાવ્યો હતો ને, તો આપણે એની પાસે ધ્યાન દઈ દઈએ. લકડી તો લકડિયા, તારા તારે, ડાભી ડાલી ડાલિયા, ગુબ્બારા ગુબ્બારે, બકરી બકરિયા, સડક સડકે, બચ્ચા બચ્ચે. તો બાળમિત્રો, આમાં એક જ વસ્તુ હોય તો એક, અને એકથી વધારે હોય તો આપણે અનેક એમ કરીને લખીશું. અને બીજી એક નોંધ બાળમિત્રો, આ જ પ્રમાણે ખાલી જગ્યાને જોડકા પણ પૂછી શકે. તો તમારે એક અને અનેક એમ પાઠ 8 વાંચીને પાકો કરવાનો છે. તો તમારી બુકમાં સરસ અક્ષરે પાઠ 5, 6, 7 ને 8 લખી નાખજો. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.